वेलकम स्टूडेंट, वेलकम टू लिबर्टी करियर एकेडमी। विद्यार्थियों, आज पॉलिटी ना एक महत्वना एवं टॉपिक आमुख विषय आप थोड़ी चर्चा करीशू। विद्यार्थियों, आमुख जे छे एने समझवा माटे तमारे बंतराणना अमुक पॉइंट समझवा जरूरी छे। पण छताय आपणे आमुख ने प्रारंभिक दृष्टिए पीटीना पॉइंट थी आपणे जोईए तो एना एमांथी केटलाक प्रश्नो बने छे। तो पहला तो जो आमुख एटले शू तो तमारी पासे आपणे लिबर्टीनुं बंधारणनुं पुस्तक होय तो तमे एना बीजा के त्रीजा पेज ऊपर जोशो तो तमने आवुं आमुख लखेलुं देखाशे। आमुखने आपणे सामान्य रीते आमुख माटे एक शब्द छे प्रस्तावना। प्रस्तावना सामान्य रीते प्रस्तावनाने अंग्रेजीमां कहेवाय इंट्रोडक्शन, पण अहींया आमुख छे, आमुखने आपणे अंग्रेजीमां कहीए छीए प्रीएम्बल। તો આ શું છે આમુખ અને બંધારણમાં શું કરે છે, આનું શું મહત્વ શું છે? તો એક વાત સમજી લો, કોઈ પણ પુસ્તક હોય એ પુસ્તક કયા સંજોગોમાં લખાયું, કોણે લખ્યું, એ પુસ્તકની અંદર શાનો ઉલ્લેખ છે, કઈ ઘટનાનો ઉલ્લેખ છે, આ બધી વસ્તુને લેખકે 10-15 લીટીઓમાં સમજાવવાનું હોય અને એ જે 10-15 લીટી છે એને પુસ્તકની શરૂઆતમાં રાખવી પડે, જેથી કરીને પુસ્તક વાંચનારને એ 10-15 લીટી વાંચી અને ખ્યાલ આવી શકે કે પુસ્તક લખાયું છે શાના પર, પુસ્તકનો મુખ્ય હેતુ શું છે, એમાં કઈ ઘટનાનું વર્ણન છે। એટલે સામાન્ય રીતે નિયમ એવો છે કે પ્રસ્તાવના હોય એ પહેલાં પુસ્તક લખાઈ જાય પછી પ્રસ્તાવના લખાય, જેથી પુસ્તકનો સાર પ્રસ્તાવનામાં નાખી શકાય। હવે જો પહેલી પ્રસ્તાવના લખી દો તો પછી આખું પુસ્તક જે છે એ પ્રસ્તાવનાના હિસાબથી લખવું પડે। એટલે સામાન્ય રીતે પુસ્તક પહેલું લખાય, પ્રસ્તાવના પછી લખાય। પણ આપણા સંવિધાનની અંદર એમ નહીં થયું। ભારતીય સંવિધાન સભાની જે અલગ અલગ બેઠકો થઈ એમાં જે ત્રીજી બેઠક થઈ એમાં જવાહરલાલ નહેરુએ એક ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવ રજૂ કરેલો અને જેમાં એમણે બંધારણ સભાને સંબોધતા કહેલું કે આપણે કેવું ભારત જોઈએ છે અને આપણે કેવું બંધારણ જોઈએ છે, આપણે બંધારણમાં શું હશે, કેવા કેવા સિદ્ધાંતોને આપણે અપનાવીશું। તો આવી ચર્ચા સાથેનો એમણે એક પ્રસ્તાવ રજૂ કર્યો, ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવ। આ જ ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવને આગળ જતા બંધારણમાં આમુખ તરીકે સમાવેશ કરવામાં આવ્યો। તો એ ઉદ્દેશ્યલક્ષી પ્રસ્તાવનામાં શું હતું, એમણે કયા કયા શબ્દો લખ્યા હતા એ જોઈએ। તો જવાહરલાલ નહેરુ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે આપણું જે સંવિધાન છે એના રચયિતા કોણ, અથવા આપણા સંવિધાનના રચયિતા કોણ હશે, તો એમને કહ્યું હતું કે ભારતની જનતા જ હશે। એટલે પહેલો શબ્દ એમને લખ્યો, અમે ભારતના લોકો, આ શબ્દથી આપણા સંવિધાનની શરૂઆત થશે। લેખક તરીકે કોણ, તો કે ભાઈ ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા। આવું અમેરિકાના સંવિધાનમાં પણ છે। એટલે આમુખનો જે કોન્સેપ્ટ છે, આમુખનો જે ખ્યાલ છે એ મૂળ અમેરિકાનો છે। અમેરિકાના સંવિધાનના આમુખની પહેલી જ લાઈન છે, વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા। જ્યારે આપણા સંવિધાનના આમુખની પહેલી લાઈન શું છે, તો કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અને અમે ભારતના લોકો ભારતને કેવું બનાવીશું, તો કે ભાઈ સાર્વભૌમ। સાર્વભૌમનો મતલબ થાય એક એવો દેશ કે જે દેશના તમામ નિર્ણય એ દેશની જનતા, એ દેશની સરકાર લે, એને સાર્વભૌમ દેશ કહેવાય। અને આ સાર્વભૌમ શબ્દ જે છે એ ડોમિનિયન શબ્દની વિરુદ્ધ શબ્દ છે। ડોમિનિયન દેશ એટલે કેવો દેશ કે જેના બાહ્ય નિર્ણય જે છે એ કોઈ બીજો દેશ લેતો હોય, જેમ કે હાલ તમે યુક્રેન રશિયાનો એક વિવાદ જોઈ રહ્યા છો,
તો યુક્રેન ડોમિનિયન હતું રશિયાનું. એમ અગાઉ જ્યારે અંગ્રેજો ભારતમાંથી ગયા ત્યારે ભારતનું ડોમિનિયન બનાવી દીધું, પણ આપણે એ ડોમિનિયનના દરજ્જાનો ત્યાગ કર્યો અને આપણે સાર્વભૌમ બન્યા. એટલે ભારતીય સંવિધાન જે છે એ સાર્વભૌમને વરેલું છે. સાર્વભૌમના બે પ્રકાર છે, આંતરિક અને બાહ્ય. તો આંતરિક નિર્ણય હોય કે બાહ્ય નિર્ણય હોય, તમામ નિર્ણય ભારતની સરકાર લે છે. એવી જ રીતે એમણે આગળ એક શબ્દ લખ્યો કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ અને સમાજવાદી બનાવશું. સમાજવાદી, હવે સમાજવાદ આ એક વિચારધારા છે. દુનિયામાં ઘણી બધી વિચારધારા હોય, મૂડીવાદ છે, સામ્યવાદ છે, આ એમાંની એક સમાજવાદી છે. સમાજવાદીનો મતલબ થાય કે ભારતમાં મૂડીવાદ પણ હશે, ભારતમાં સામ્યવાદ પણ હશે, પણ ના 100% મૂડીવાદ હશે કે ના 100% સામ્યવાદ હશે, બંનેનું મિશ્રણ હશે, અર્ધ સમાજવાદી વ્યવસ્થા. એટલે ભારત એક અર્ધ સમાજવાદી વ્યવસ્થામાં માને છે. ચોથો એમને આમુખમાં શબ્દ મૂકેલો છે કે અમે ભારતના લોકો ભારતે સાર્વભૌમ, સમાજવાદી અને આપણો દેશ બિન સાંપ્રદાયિક હશે. બિન સાંપ્રદાયિક, કોઈ સંપ્રદાયમાં નહીં માને, કોઈ સંપ્રદાયમાં નહીં માને. અર્થાત ભારત દેશ જે છે એનો ધર્મ કયો, રાષ્ટ્રધર્મ કયો? આપણો રાષ્ટ્રધર્મ કોઈ નહીં. બિન સાંપ્રદાયિકની વ્યાખ્યા એવી છે કે ભારતનો કોઈ રાષ્ટ્રધર્મ નહીં હોય, ધર્મની બાબતમાં સરકાર દખલ નહીં કરે અને કોઈ પણ ધર્મને સરકાર સમર્થન કે ટેકો નહીં આપે. મતલબ બિન સાંપ્રદાયિકતાનો અર્થ થાય કે બધા જ ધર્મો હશે, બધા ધર્મો હશે. બિન સાંપ્રદાયિકતાનો મતલબ થાય ધર્મનું ના હોવું, ધર્મોનું હોવું, બધા ધર્મો હશે. એવી જ રીતે ભારત જે છે એ લોકશાહીમાં માને છે. લોકશાહી દેશ રહેશે. દુનિયામાં ઘણી બધી શાહી હોય, તાનાશાહી હોય, રાજાશાહી હોય, આપણે કઈ શાહીને વરેલા છે? લોકશાહીને. આ અબ્રાહમ લિંકને આપેલો શબ્દ છે, લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી પ્રણાલી એટલે લોકશાહી. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી તથા આપણો દેશ પ્રજાસત્તાક હશે. પ્રજાસત્તાક, પ્રજા પાસેથી સત્તા મેળવનાર સરકાર. આપણે ત્યાં સરકારને સત્તા કોણ આપે? પ્રજા આપે. પણ પહેલાં સત્તા પ્રજા નથી આપતી. પહેલાં નિયમ શું હતો? વંશ પરંપરાગત સત્તા મળતી, રાજાનો છોકરો રાજા બને. હવે એવું નથી, હવે પ્રજા ચાહે તો કોઈ રાજા બની શકે. સમજ્યા ને? તો પ્રજાસત્તાકનો મતલબ થાય સત્તા પ્રજા પાસેથી મળશે. પ્રજાસત્તાકને આપણે ગણતંત્ર પણ કહીએ છીએ. આ શબ્દ જે છે ને મૂળ ફ્રાન્સનો છે. પ્રજાસત્તાક, ગણતંત્ર શબ્દ ફ્રાન્સનો છે. એટલે તો આપણે ગણતંત્ર દિવસ મનાવીએ છીએ ને, પ્રજાસત્તાક દિવસ મનાવીએ છીએ 26 જાન્યુઆરી. એવી જ રીતે સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક સંસ્થાપિત કરવાનું તથા તેના તમામ નાગરિકને સામાજિક, સામાજિક, આર્થિક, આર્થિક અને રાજકીય ન્યાય હશે. ત્રણ પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય હશે, ત્રણ પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે. આ ન્યાયનો સિદ્ધાંત મૂળ રશિયાનો છે. ભારતમાં કેટલા પ્રકારના ન્યાય છે? તો ત્રણ, સામાજિક, આર્થિક અને રાજકીય. સામાજિક ન્યાયનો મતલબ એમ થાય કે તમામ વ્યક્તિઓ જે છે એને સંસાધન પૂરા પાડવા. આર્થિક ન્યાય મતલબ કુદરતી સંસાધનો સરખા ભાગે વહેંચણી કરવી. અને જે અન ટુ ધી લાસ્ટ પીપલ છે, જે છેવાડાનો માણસ છે, એને રાજકીય પ્રવાહમાં લાવવો. સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય તથા વિચાર, વિચાર, અભિવ્યક્તિ, અભિવ્યક્તિ, માન્યતા, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, ઉપાસનાની સ્વતંત્રતા. સ્વતંત્રતાનો ખ્યાલ મૂળ ફ્રાન્સનો છે. તો ભારતમાં ભારતની જનતાને આટલી સ્વતંત્રતા રહેશે વિચાર કરવાની? અંગ્રેજોના સમયમાં વિચાર કરવાની છૂટ નથી. વિચારનો મતલબ થાય મનમાં જે છે એનો અમલ કરવો. અંગ્રેજોના સમયમાં સપના જોવાની છૂટ હતી, પણ એના અમલમાં લાવવાની છૂટ નથી. અત્યારે છે, તમે સપના જોઈ શકો, એને સાકાર પણ કરી શકો. અભિવ્યક્તિ એટલે કે પ્રેઝન્ટેશન, રજૂઆત, પેશકશ. કોઈએ કંઈ કહેવું છે પણ બોલીને નથી કહેવું,
तो बोलवा सिवायना अन्य माध्यम द्वारा थती रजूआत अभिव्यक्ति लखवानी छूट छे। कविता लखो, मूर्ति बनाओ, चित्र दोरो, कार्टून दोरो, छूट छे। जेम मानता होय, तमे जे देवी देवताओ मानता होय, जे धर्म पाळता होय, ने जे उपासना करता होय, स्वतंत्र छे। आमा कोईने बंदी बनावामां नहीं आवे। एटले विचार, अभिव्यक्ति, मान्यता, धर्म अने उपासनानी स्वतंत्रता तथा दरज्जा, दरज्जा अने तक, तक नी समानता निश्चित करवानो। दरज्जा अने तक में समानता रहेशे, दरज्जो सरखो रहेशे। तमे पीएसआई बनो अने बीजो व्यक्ति पीएसआई छे, तो बन्नेनो दरज्जो सरखो रहेशे। अने परीक्षा जे दिवसे हशे हशे ए दिवसे बधानी हशे। એટલે કે ઓપોર્ચ્યુનિટી દરેકને સરખી મળશે, દરજ્જો સરખો મળશે, પદ અને દરજ્જો તક સરખી રહેશે। આ સમાનતાનો ખ્યાલ પણ ફ્રાન્સનો ખ્યાલ છે। સમાનતાનો શબ્દ જે છે અહીંયા ઘણા ખરા શબ્દો ફ્રાન્સથી લેવાયેલા છે। સ્વતંત્રતા, બિન સાંપ્રદાયિક સ્વતંત્રતા, પ્રજાસત્તાક, સમાનતાના ખ્યાલ મૂળ ફ્રાન્સના ખ્યાલ છે। એવી જ રીતે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવી, અખંડિતતા જાળવવી। અખંડિતતાનો મતલબ થાય દેશને તોડવો નહીં, ફરીથી દેશ ના તૂટે એનું ધ્યાન રાખવું। તો દેશની એકતા અને અખંડિતતા જાળવવાની ખાતરી આપતી બંધુતા, 11મો શબ્દ છે બંધુતા, વિકસાવવાનો। આ બંધુતા એટલે બ્રધરહુડ, ભાઈચારો, આ શબ્દ પણ ફ્રાન્સનો છે। બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક નિર્ણય કરી, અહીંયા એક તારીખ પણ આવે છે, ગંભીરતાપૂર્વક નિર્ણય કરી, આજે તારીખ 26 નવેમ્બર 1949 રોજ આ સંવિધાન સભામાં આ સંવિધાન અપનાવી એને કાયદાનું રૂપ આપી અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ। તો આ થઈ ગયું આખું અમુક। આમુખની અંદરથી આપણે અગત્યના જે સિદ્ધાંતો હતા એ જોયા, હવે આમાં જો એક તારીખ આવે છે। આ 26મી નવેમ્બર 1949 આ તારીખ માટે એક શબ્દ યાદ રાખવાનો કે આ તારીખે સંવિધાન સભાએ સંવિધાનનો સ્વીકાર કર્યો છે। એક વખત પ્રશ્ન પૂછાયો હતો કે આમુખમાં એકમાત્ર તારીખ કઈ આવે છે, 26 નવેમ્બર 1949, અને 26મી જાન્યુઆરી 1950 સંવિધાનનો અમલ થયો છે। એટલે જુઓ, મૂળ આમુખ જે છે એમાં અમુક શબ્દો નહોતા, જેમ કે આ શબ્દ નહોતો, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, અને એક શબ્દ છે અખંડિતતા, અહીંયા તમે જોઈ શકો છો। એટલે આ જે ત્રણ શબ્દો છે, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા, આટલા શબ્દો 42મા સુધારા 1976થી એડ કરાવ્યા છે। આ એક વખત પૂછાઈ દીધું કે આમુખમાં કેટલા સુધારા થયા છે, તો એક જ સુધારો થયો છે, 42મો સુધારો 1976। તો આ આમુખ થયું। હવે આની સાથે કેટલીક ફેક્ટ જોડાયેલી છે, કેટલીક હકીકત। એક પ્રશ્ન એવો છે કે શું આમુખ બંધારણનો ભાગ ગણાય, આ એક પ્રશ્ન છે। તો સુપ્રીમ કોર્ટે કીધું ના ગણાય, એક કેસ બનેલો બેરુબારી યુનિયન કેસ। આ કેસની અંદર 1960માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમુખ બંધારણનો ભાગ નથી, પણ કેશવાનંદ ભારતી કેસ 1973માં કહ્યું આમુખ બંધારણનો ભાગ છે, અને બંધારણ જે છે એનું અર્થઘટન કરતી વખતે આમુખને ધ્યાનમાં લેવું। તો એમ પૂછાય કે આમુખ કઈ સાલથી બંધારણનો ભાગ ગણાય છે, તો 1973, કેમ કે સુપ્રીમ કોર્ટ કેસ, એ પછી તો કેટલાય કેસ આવ્યા, LIC ઓફ ઇન્ડિયાનો કેસ આવ્યો જેમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનો ભાગ ગણ્યો, એટલે મતલબ હવે આ વિવાદ નથી રહ્યો। એટલે આપણે સ્પષ્ટ એ યાદ રાખવાનું છે કે આમુખ બંધારણનો ભાગ છે તો છે, કેમ કે સુપ્રીમ કોર્ટે કીધું છે છે। આમુખનું મહત્વ શું છે, તો જુઓ કેટલાય વિદ્વાનોએ આમુખ વિશે કોઈ ને કોઈ ટિપ્પણી કરી છે। આપણા એક વિદ્વાન થઈ ગયા કનૈયાલાલ મુનશી, એમણે કહ્યું હતું કે આમુખ જે છે
એ બંધારણનું ભવિષ્ય ફળ છે, બંધારણની જન્મ કુંડળી છે. આપણે એક બીજા વિદ્વાન થઈ ગયા અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, એમણે કહ્યું કે અમુક જે છે ને એ અત્યાર સુધી જેટલા પણ સપના જોયા એની અભિવ્યક્તિ છે. ઠાકુરદાસ ભાર્ગવ, એમણે કહ્યું કે અમુક બંધારણનું અંગ છે, આત્મા છે, બંધારણની ચાવી છે. આપણા ન્યાયાધીશ થઈ ગયા ન્યાયમૂર્તિ હિદાયતુલ્લા, એમણે કહ્યું કે અમુક જે છે બંધારણની આત્મા છે. ડૉક્ટર આંબેડકરે તો એટલા સુધી કહ્યું કે અમુક બંધારણ સમજવાની કુંજી છે. તો કોઈએ કહ્યું કે અમુક વારસો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું અમુક બંધારણનું અર્થઘટન કરતી વખતે અમુકને જોવું જોઈએ. અમુક જે છે એ બંધારણનો અરીસો છે. તો તમે જોયું અમુક કેટલું બધું મહત્વનું છે. તો શું કરવાનું આપણે? તો આપણે ધ્યાને રાખીશું કે આ શબ્દો જે છે અમુકમાં કયા શબ્દો છે અને કયા શબ્દો નથી, એક પ્રશ્ન તો એવો જ હોય છે. અમુકમાં સુધારો ક્યારે થયો એ ધ્યાનમાં રાખીશું. અને બીજું એ કે કેટલાક શબ્દો જે છે ને એ મૂળ અલગ અલગ દેશના વિચાર છે. જેમ કે આ શબ્દ મૂળ અમેરિકાનો કહેવાય, સાર્વભૌમ ભારતનો શબ્દ છે, સમાજવાદી ભારતનો શબ્દ છે, બિન સાંપ્રદાયિકતા પણ ભારતનો શબ્દ છે, લોકશાહી શબ્દ મૂળ યુએસએનો છે, પ્રજાસત્તાક એ મૂળ ફ્રાન્સનો શબ્દ છે, સામાજિક આર્થિક ને રાજકીય ન્યાય એ મૂળ રશિયાનો ખ્યાલ છે, વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ ને ઉપાસનાની સ્વતંત્રતા શબ્દ ફ્રાન્સનો છે, સમાનતા શબ્દ પણ ફ્રાન્સનો છે, બંધુતા શબ્દ પણ ફ્રાન્સનો છે, અને એકમાત્ર તારીખ જે આવે છે એ તારીખને 26 નવેમ્બર 1949 રોજ આ અમુક સ્વીકાર થયું છે. ક્લિયર થાય? તો ક્લાસ 3 માટે જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના માટે અમુકમાં આટલી વસ્તુને ધ્યાનમાં રાખવી, સમજે? અને ક્લાસ 1 અને ક્લાસ 2 જે છે એમના માટે આખે આખું અમુક એમને તૈયાર કરવું જરૂરી છે, સમજે? બીજા ટોપિક સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી થેન્ક યુ.